પૂજ્યશ્રી મોટાના વ્યક્તિત્વથી અને અદભુત કર્તૃત્વથી ભાગ્યે જ કોઈ ગુજરાતી અપરિચિત હશે જાણ્યા પછી પણ આપણું વિસ્મય ન સંતોષાય તેવું એ વિભૂતિ વ્યક્તિત્વ તેઓના જીવન કવનને જાણવા તો ખૂબ નજદીક જવું પડે પરંતુ તેઓની દૈહિક વિદાય પછી પણ શ્રી મોટાના નામથી છેક છેવાડાના લોકો માટે જે કામ થાય છે તે જ આશ્ચર્ય સદા જીવંત રાખે તેવું છે થોડીવાર કલ્પી લઈએ કે આપણે શ્રી મોટા સાથે બેઠા છીએ ને તેઓ શ્રી અદામાં આપણી સાથે વાતો કરે છે હું હરિનો હરિ છે મમ રક્ષક એ ભરોસો જાય નહીં જે હરિ કરશે એ મમ હિતનું એ નિશ્ચય બદલાય નહીં ડાકોરમાં ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ નામે એક ભક્ત રહેતા હતા તેમણે આ પંક્તિઓ રચી છે એ ભક્ત પાસે બહુ થોડી મૂડી એક શેઠને ત્યાં વ્યાજે મૂકેલી પણ શેઠે દેવાળું કાઢ્યું બધી રકમ ચાલી ગઈ ત્યારે એમણે આ પંક્તિઓ લખી હું હરિનો હરી છે મમ રક્ષક એ ભરોસો જાય નહીં જે હરિ કરશે એ મમ હિતનું એ નિશ્ચય બદલાય નહીં આવી ખરેખર કટોકટીની વેળા આવે ત્યારે આવી કડી બોલાય તો તે સાચું બાકી તે વખતે જો ધ્રાસકો પડ્યો કે પડે તો તે દંભ છે આપણે બધા બોલીએ છીએ ખરા પણ ભગવાનનો એવો ભરોસો આપણને હોતો નથી ભગવાન છે પણ આપણને એનો અનુભવ નથી અને એની શક્તિનો વિશ્વાસ નથી એટલે આ બધી આપણા માટે ઉપલખ્યા વાતો છે આમ તો સમાજમાં બધો મિથ્યાચાર પોષાય છે અમારા જેવા મહાત્માઓને સમાજ પર નભવું છે એટલે સમાજને થાબડ્યા કરે છે અને સાચી વાત કરતા નથી ધંધો સાધુનો વેશ બહુરૂપીનો પણ જે વેશ ભજવો જોઈએ તે ભજવતા નથી એટલે અમે તો સમાજના અને ભગવાનના એક નંબરના દુશ્મન છીએ પૂજ્યશ્રી મોટાના આ શબ્દો ધારદાર છે કોઈ પરોપકારના કામ કરીએ કે એકબીજા માટે ઘસાવાનું કંઈક કરીએ તો ભગવાન ભગવાન બોલેલું કામનું એટલે સમાજમાં જે ભગવાન વિશેની માન્યતા છે તે ઉપર છેલ્લી છે તે ખપમાં ન લાગે જેમ બેંકમાં પાંચ હજાર રૂપિયા હોય તો ખપ પડે ત્યારે વટાવાય તેમ ભગવાન એક જબરદસ્ત મોટી મૂડી છે તેના ઉપરની હુંડી ગમે ત્યારે સ્વીકારાય તો તમે તેના અસ્તિત્વને સમજીને એના કાર્ય કરો તો તમે એની ઓશ હૂંફ બળ વગેરે સમજી શકશો એ સિવાય પત્તો ન ખાય ઉલટા ઉઘાડા પડી જઈએ પણ જો એનું કામ કરશો તો જ એને રાજી રાખી શકશો ઘણા કહે છે કે અમે નાય જોઈને રોજ માળા કરીએ છીએ પણ પાંચ કે અગિયાર માળા ફેરવવાથી કાંઈ ન થાય એ વાત ખોટી છે એ તો ભ્રમણાં છે એ માળા ખપમાં ન આવે આ બધું બ્રહ્મ છે એમ આપણે કહીએ છીએ તો પછી બધા પ્રત્યે પૂર્વગ્રહ વગેરે તો હોય છે એ શું છે જો બધું બ્રહ્મ હોય તો બધાના સદગુણ જ દેખાય ખાલી જપ લખવા ખોટું નથી પણ આ દ્વેષ અહમ વગેરે મોળા પાડો તેમ કરવાથી ભગવાનના નામનો ઉઠાવ આવશે અને તો જ એનો લાભ મળશે પૂજ્યશ્રી મોટા કહે છે ભગવાન માટે એટલી બધી ધગશને તાલાવેલી અંદરથી જાગવી જોઈએ પેલો એક છોકરો રડતો રડતો જતો હતો એની માં ખોવાઈ ગયેલી એટલે કે એની મા રીસાઈને ઘરમાંથી નીકળી ગઈ હશે તે વખતે જહાંગીપુરાના ગામમાંથી અહીં આવવાનો રસ્તો આમથી હતો હવે તો બધું બદલાઈ ગયું છે અહીં એનો દરવાજો હતો તે છોકરો પહેલી બાજુથી રડતો રડતો આવ્યો કે ઓ મા ઓ મારી માં ક્યાં ગઈ હૈયા ફાટ રડે ને અહીંયા છાપલી ઉગાડી ને જાય દોડતો નદી તરફ જો એનીમાં ખોવાઈ ગઈ છે કેટલું બધું રડે છે અહીંયા ફાંટ માને માટે કેટલી બધી એને તાલાવેલી છે ભગવાનને માટે આમ થવું જોઈએ આપણને એવી તાલાવેલી જાગવી જોઈએ એ જાગે તો સાચું બાકી બધું નકામું અઠ્યોતેર વર્ષના જીવનમાં શ્રી મોટા અઠ્યોતેર ભાવનું બાથું બાંધી ગયા